सुप्रभात मारा वहाला विद्यार्थी मित्रों, केम छो? मजा माने हूँ अनीता चौहान, तमारा गुजराती विषयना शिक्षक छू। तो आपणे गुजरातीनी अंदर आपणो पाठ बे समझी रह्या हता, है ने? तो एनी अंदर आपणे नवू शीखता हता, नवू जाणता हता, बराबर? तो आजे पण आपणे पाठ बेनो भाग सातमो, बराबर, एनी अंदर आजे पण आपणे नवू शीखवानू छे। तो तमने खबर छे आजे आपणे शेना विशे शीखवानू छे, हे ने? आजे आपणे आपणा बॉडीना बधा पार्ट्स એટલે કે શરીરના બધા અંગો વિશે સમજવાનું છે, બરાબર? તો તમે બધા તૈયાર છો ને શીખવા માટે ગુજરાતીમાં શું કહેવાય છે અને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો ચાલો તમે પણ તમારી ટેક્સ્ટ બુક્સ કાઢી રાખો। હા, તો શરીરના અંગો, પાર્ટ્સ ઓફ બોડી, બરાબર? તો ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં હું બંનેમાં તમને બતાવતી જઈશ ગુજરાતીમાં કેવી રીતે બોલાય છે અને ઇંગ્લિશમાં। જો કે ઇંગ્લિશમાં તો તમને બધાને ફાવતું જ હશે, બરાબર, પણ ઘણાને ગુજરાતી નથી સમજાતું। તો પહેલાં છે આંખ, શું છે આ આંખ? આપણે જેનાથી જોઈએ છીએ તો એને ઇંગ્લિશમાં આય, બરાબર, ઈ વાય ઈ, આંખ, ગુજરાતીમાં આંખ અને ઇંગ્લિશમાં આય। પછી છે નાક, જેનાથી આપણે સુગંધ લઈએ છીએ, નાક, નોઝ, બરાબર, ઇંગ્લિશમાં એને નોઝ કહેવાય અને ગુજરાતીમાં એને નાક કહેવાય। પછી છે કાન, જેનાથી આપણે સાંભળીએ છીએ, કાન, ઈયર, બરાબર, સાંભળીએ છીએ અને ગુજરાતીમાં કાન। પછી છે હાથ, હાથ, કંઈ પણ વસ્તુ આપણે પકડીએ છીએ, હાથથી બધું કામ કરીએ છીએ, બરાબર, હાથ, ઇંગ્લિશમાં હેન્ડ, બરાબર। પછી છે જીભ, બરાબર, જીભ, આપણે બોલીએ છીએ, ટંગ, બરાબર, અને ગુજરાતીમાં જીભ। હોઠ, જેનાથી આપણે બોલીએ છીએ બે હોઠ વડે, બરાબર, હોઠ, ઇંગ્લિશમાં લિપ્સ, બરાબર, અને ગુજરાતીમાં એને કહેવાય હોઠ। પછી છે ગાલ, આપણા પિંકી પિંકી ગાલ, બરાબર, પછી એને ઇંગ્લિશમાં કહેવાય ચીક, બરાબર, ચીક, અને ગુજરાતીમાં ગાલ, બરાબર। પછી છે દાંત, જેનાથી આપણે બધી વસ્તુ કટ કરી શકીએ છીએ, તીત, બરાબર, ગુજરાતીમાં દાંત કહેવાય, શું કહેવાય, દાંત। પછી છે પગ, એટલે કે લેગ, ગુજરાતીમાં પગ કહેવાય, જેનાથી આપણે ચાલીએ છીએ, બરાબર। પછી છે બાહુ, આપણી જે બાહુ છે ને એકદમ મજબૂત કરવા માટે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, બાહુ, એને કહેવાય આર્મ, ગુજરાતીમાં બાહુ કહેવાય। પછી છે કોણી, આપણો જ્યાંથી આપણે ટર્ન કરીએ છીએ ને હાથ, કોણી, એને એલ્બો, બરાબર, અને ગુજરાતીમાં કોણી કહેવાય છે। આગળ જોઈએ આપણે વાળ, આપણા વાળ, જેનાથી આપણે સુંદર લાગીએ છીએ, હે ને, હેર, અને ગુજરાતીમાં વાળ કહેવાય। પછી છે એડી, આપણા જે પગની એડી હોય છે ને એ એડી, એને ઇંગ્લિશમાં હિલ, બરાબર, ગુજરાતીમાં એડી કહેવાય। હજી તમારે વધુ કંઈક નવું શીખવું છે તો આપણે હજી એનાથી આગળ વધીએ। તો આપણે આગળ શું આપણને આપેલું છે, અંકો, બરાબર, તો આજે આપણે આ વિડીયોમાં અંકો પણ સમજીશું અને એના પછીનું પણ આકારો પણ સમજી લઈશું। તો આપણને 1 થી 10 અંકો આપ્યા છે, બરાબર, તો કેમ ઇંગ્લિશમાં 1 to 10, બરાબર, તો એવી રીતે ગુજરાતીમાં પણ એકડા આપેલા છે 1 થી 10 સુધી। તો ગુજરાતી અને ઇંગ્લિશ બંને આપેલું છે તમને, તો ગુજરાતીમાં શું કેવી રીતે બોલવા અને ઇંગ્લિશમાં કેવી રીતે બોલવા, તો એક, એને શબ્દમાં એક, અને ઇંગ્લિશમાં શું કહેવાય, વન, વન, બરાબર, અને ગુજરાતીમાં એક। પછી બે, અને ઇંગ્લિશમાં ટુ, ગુજરાતીમાં ત્રણ, ત્રણ, બરાબર, શું કહેવાશે, ત્રણ, ઇંગ્લિશમાં થ્રી, એક, બે, ત્રણ, બરાબર। પછી છે ચાર, કેટલા છે, ચાર, એક, બે, ત્રણ, ચાર, અને ઇંગ્લિશમાં ફોર। પછી છે પાંચ, કેટલા છે, પાંચ,
एक बे त्रण चार ने पांच अने इंग्लिश में फाइव बराबर पची छे छ शू छे छ एक बे त्रण चार पांच अने छ इंग्लिश में सिक्स पची छे सात केटला छे सात बराबर एक बे त्रण चार पांच छ अने सात इंग्लिश में सेवन बराबर पची छे आठ केटला छे आठ बराबर एक बे त्रण चार पांच छ सात अने आठ अने इंग्लिश में शू कहेवाशे एट बराबर पची छे नौ केटला छे नौ अने इंग्लिश में नाइन एक बे त्रण चार पांच छ सात आठ नौ बराबर पची छेलो अंक छे दस बराबर दस इंग्लिश में टेन एक बे त्रण चार पांच छ सात आठ नौ दस तो आ हता आपड़ा एक थी दस सुधीना अंको बराबर हवे एना पछीनू पण आपणे चेप्टर जोईए ज लईए बराबर आपणो आ छेल्लू छे आ चेप्टरनो पार्ट विविध आकारो बधा आपणे अलग अलग आकारो वापरीए छीए ड्रॉइंग करवा माटे वापरीए छीए गणितमां वपराय छे बराबर तो आपणा बधा विविध आकारो छे तो आजे एना विशे समझवानुं छे डिफरंट शेप्स बराबर तो सौथी पहेलो छे चोरस जे बधी बाजूथी सरखो होय छे चोरस एटले चार खूणावाळो चोरस एटले चोरसनो मतलब शुं थाय चार खूणावाळो एक बे त्रण अने चार अने ए पण सरखा एटले एने चोरस कहेवाय छे स्क्वेर इंग्लिशमां एने स्क्वेर कहेवाय छे गुजरातीमां चोरस पछी छे लंब चोरस एटले के लांबू जेनी सामसामेनी बाजू सरखी होय छे एटले के आ बंने बाजू सरखी अने आ बंने बाजू पण सरखी लंब एटले के लांबू चोरस एने पण चार खूणा ज होय छे चोरस तो आव्युं छे एमां चोरसनो मतलब चार खूणावाळो पण केवुं लांबू रेक्टेंगल एने इंग्लिशमां रेक्टेंगल कहेवाय अने ગુજરાતીમાં લંબ ચોરસ પછી છે ત્રિકોણ ત્રિ એટલે ત્રણ ખૂણાવાળું ત્રિ એટલે શું ત્રણ ખૂણાવાળું એટલે કે એક બે અને ત્રણ એટલે ત્રિકોણ ઇંગ્લિશમાં ટ્રાઇંગલ પછી છે વર્તુળ વર્તુળ એટલે ખૂણા વગરનું ગોળ આપણી જે પૃથ્વીનો આકાર છે સૂર્યનો આકાર છે બરાબર વર્તુળ અને એને ઇંગ્લિશમાં સર્કલ પછી છે અર્ધવર્તુળ એટલે કે વર્તુળનો અડધો ભાગ એટલે અર્ધ અર્ધ એટલે અડધું તો સર્કલનો અડધો ભાગ એને કહેવાય સેમી સર્કલ સેમી સર્કલ એટલે અડધું બરાબર પછી છે શંકુ શંકુ આકાર થ્રીડી આકાર હોય છે તમે જોઈ શકો છો અહીંયા પણ તમે અંદર જોઈ શકો એ રીતનું શંકુ આકાર જે આપણે જોકરની કેપ હોય છે એને આપણે પહેરી શકીએ છીએ કોઈન બરાબર ઇંગ્લિશમાં એને કોઈન અને ગુજરાતીમાં શંકુ પછી છે નળાકાર નળાકાર પણ આપણું જે સિલિન્ડરનો પાર્ટ હોય છે ગોળ બરાબર એકદમ લાંબુ અને ગોળ શેપમાં હોય છે થ્રીડી આકારમાં બરાબર એને કહેવાય છે સિલિન્ડર અને ગુજરાતીમાં નળાકાર પછી છે પંચકોણ પંચકોણ એટલે પાંચ ખૂણાવાળું કેવું પાંચ ખૂણાવાળું એક બે ત્રણ ચાર પાંચ એટલે પેન્ટાગોન બરાબર એટલે કે પાંચ ખૂણાવાળું પછી છે ષષ્ઠકોણ ષષ્ઠ એટલે છ ષષ્ઠ એટલે છ છ ખૂણાવાળું એક બે ત્રણ ચાર પાંચ અને છ હેક્ઝાગોન બરાબર અને ગુજરાતીમાં ષષ્ઠકોણ તો આ હતા આપણા બધા આકારો એની પહેલાં આપણે શીખ્યા અંકો એકથી દસ અને એની પહેલાં આપણે શીખ્યા આપણા બોડીના બધા પાર્ટ્સ એટલે કે શરીરના અંગો વિશે સમજાઈ ગયું બાળકો તો અહીં આપણું ચેપ્ટર ટુ છે એ પણ પૂરું થાય છે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર સાથે ફરી મળીશું તો આ વિડીયોમાં અહીં સુધી જ રાખીશું ગોડ બ્લેસ યુ આવજો